આપણે સ્વાધ્યાય 4.5માં આપેલો શ્રેણી કે હોય તો એનો એ ઇન્વર્સ નિશ્ચાયકની મદદથી કઈ રીતે શોધવો તે આપણે જોયું. હવે કેટલાક પ્રશ્નો છે. દાખલો 12, જો શ્રેણી એ ઇક્વલ ટુ 2/2 એટલે કે બે કક્ષાનો શ્રેણીક આપેલો છે, બી છે પણ બે કક્ષાનો શ્રેણીક આપેલો છે, તો સાબિત કરો કે અથવા ચકાસો કે એ બી ઇન્વર્સ ઇક્વલ ટુ બી ઇન્વર્સ એ ઇન્વર્સ. તો સૌ પ્રથમ આપણે બી ઇન્વર્સ જોઈ લઈએ. બી ઇન્વર્સ ઇક્વલ ટુ 1/ નિશ્ચાયક બી એટલે 6 8 7 9 ઇન્ટુ એડજોઇન્ટ બી ઇક્વલ ટુ 1/54 -8 = 56 એડજોઇન્ટ બી એટલે આમ લખાય બી 11 બી 12 બી 21 બી 22 ઇક્વલ ટુ 1/ -2 બી 11 એટલે 9 અને બી 12 એટલે 7 પણ -7 બી 21 એટલે 8 અને 22 એટલે 6. એકવીસ જે આવે તે માઇનસ આવશે. બીજી મેથડ આપણે અગાઉ ચર્ચા કરી ચૂકેલા છીએ કે કોઈપણનો ઇન્વર્સ શોધવો હોય તો એનો નિશ્ચાયક 1/ નિશ્ચાયક અને એડજોઇન્ટ બી એટલે 2/2માં તો આપણે માથાકૂટ કરતા નથી, અગ્રવિકર્ણ જે હોય એને 9 અને 6 ફેરવી દઈએ છીએ ઘટકો. અગ્રવિકર્ણને અદલ બદલ કરો, પ્રતિવિકર્ણને માઇનસ કરો એટલે ઇક્વલ ટુ 1/2 રાખવા હોય આપણે 1/2 તો અંદર -9 8 7 -6. હવે એ ઇન્વર્સ ઇક્વલ ટુ 1/ નિશ્ચાયક એ ઇન્ટુ એડજોઇન્ટ એ ઇક્વલ ટુ 1/ નિશ્ચાયક એ એટલે 5 × 15 - 14 નિશ્ચાયક એ 15 - 14 અને પછી એનો એડજોઇન્ટેમાં 35 છે એની જગ્યાએ 53 લખી દઈએ. ઘટકોની અદલ બદલ, બાકીના બે -2 - 7 ઇક્વલ ટુ 1/1 લખવાની જરૂર નથી. 5 - 7 - 2 - 3 કે તો 1 જ આવે છે એટલે બી ઇન્વર્સ એ ઇન્વર્સ બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ ઇક્વલ ટુ તો બી ઇન્વર્સ છે 1/2 -9 8 7 - 6 ઇન્ટુ એ ઇન્વર્સ 5 - 7 - 2 - 3 ઇક્વલ ટુ 1/2 શ્રેણીકોનો ગુણાકાર 9 × 45 8 × 2 16 7 × 5 35 6 × 2 12 9 × 7 63 8 × 3 24 પછી 7 × 49 -49 અને 6 × 3 18 ગુણાકાર. ફરી એકવાર પ્રથમ હાર પ્રથમ સ્તંભ 9 × 5 45 8 × 2 16
પછી સાત પચા 35, 14 12, પછી 79 63, અને 8 3 24, 7 7 49, 6 3 18 ઇક્વલ ટુ 1/2. શ્રેણીક અંદર આવશે -61, 57, અહીંયા 77, 9 8 17, ત્યાં પણ -77, 5 6 7. થયું બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ. હવે એ ગુણ્યા બી ઇક્વલ ટુ શ્રેણી કે 3 2 7 5 ઇન્ટુ 6 8 7 9 ઇક્વલ ટુ 36 18, 67 67 49, 6 2 12, 7 5 35, 8 3 24, 9 7 63, 8 2 16, 9 6 45. બંધ કરી દો. 7 3 18, 49, 6 2 12, 35, 8 3 24, 9 7 63, 8 2 16, અને 9 5 45. 9 8 17 7 1 67, 47, 6 2 8, 87, 6 5 11, 4 2 6 61, 61. એ બી નો નિશ્ચાયક ઇક્વલ ટુ નિશ્ચાયક 6 7 4 7 8 7 6 1. નિશ્ચાયકનું મૂલ્ય શોધવા માટે આપણે આમ ગુણાકાર કરીને બાદબાકી કરવી પડે, એટલે ચાલો 67 બાદ કરો એટલે 20, અને 47 બાદ કરો એટલે 7 4 11, 4 1 5 1 6 14. 62 - 7, કોમન 67 47, 10 7. તમે કેલ્સીથી કરી શકશો. 70 70 49, 9 4, 7 6 42, ને 4 46, 4 6 9. 70 70 49, 9 4, 7 6 42, ને 4 46, 4 6 9, -4 7 0, એટલે આવ્યું -1. વેરી ગુડ. -2, ચાલો નિશ્ચાય કે બી આવી ગયું. હવે એ બી ઇન્વર્સ, એ બી ઇન્વર્સ ઇક્વલ ટુ 1/ નિશ્ચાય કે બી ઇન્ટુ એડજોઇન્ટ એ બી ઇક્વલ ટુ 1/ નિશ્ચાય કે બી, તો -2 એડજોઇન્ટ એ બી. તો આપણને ખબર છે કે એડજોઇન્ટ એ બીમાં આપણે અગ્રવિકર્ણ બદલીએ છીએ, પ્રતિવિકર્ણ માઇનસ કરીએ છીએ.
હવે જે જમણી બાજુ છે એ જોઈ લે, પરિણામ એક. બરાબર, એમાં 1.2 રાખ્યું છે એટલે 1.2 કરી દઈએ. -61 87 47 -67 બંને જરા ચેક કરી લઈએ. પરિણામ નંબર 2 ફ્રોમ વન એન્ડ ટુ એક અને બે પરથી એ બી ઇન્વર્સ ઇક્વલ ટુ બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ, હેન્સ ઇટ ઇઝ પ્રૂવડ. આપણે જોઈ શકીએ -61 -61 47 47 87 87 -67 67 1/2 1/2 એટલે એ બી ઇન્વર્સ ઇક્વલ ટુ બી ઇન્વર્સ એ ઇન્વર્સ સનાતન સત્ય છે. અને આવો બીજો કોઈ એક્ઝામ્પલ હોય તો તમને અવશ્ય આવડશે. તેરમું એક્ઝામ્પલ કહે છે કે જો એ ઇક્વલ ટુ 3 1 -1 2 હોય તો સાબિત કરો કે એ સ્ક્વેર -5a + 7i ઇક્વલ ટુ 0. તે પરથી એ ઇન્વર્સ શોધો. એકચ્યુઅલી આની અંદર એ ઇન્વર્સ શોધો. જો એ ક્યાંય નિશ્ચાયકનો ઉપયોગ આવે છે કે કેમ, શ્રેણિક એ સ્ક્વેર એટલે આ તો શ્રેણિક થયું. એ સ્ક્વેર 3 -1 1 2 3 -1 1 2 ગુણાકાર 3 3 9 -1 -3 -3 -2 3 + 2 પછી -1 -4 -1 + 4 9 -1 -3 -2 3 + 2 -1 + 4 = 9 -1 8 5 - 5 3 એ સ્ક્વેર. હવે સીધું સમીકરણમાં એ સ્ક્વેર -5a + 7i = 0 સાબિત કરવાનું છે એટલે =8 5 -5 3 -5 a 3 1 -1 2 + 7 i 1 0 0 1 = 8 5 -5 3 + -15 -5 -5 -10 + 7 0 0 7 = 8 - 15 + 7 5 - 5 + 0 -5 - 5 + 0 -5 × -1 એટલે +5 -5 + 5 અને અહીંયા આવશે 3 - 10 + 7
बंद इक्वल टू 0 0 0 0, दैट मीन्स शून्य श्रेणी एटले ओ ले साबित थई गयो। हवे ते परथी एम कहे छे एटले ए स्क्वेर माइनस 5a प्लस 7i इक्वल टू ओ, देरफोर ए स्क्वेर इक्वल टू 5a माइनस 7i, देरफोर a इनवर्स इक्वल टू 5a a इनवर्स माइनस 7i इंटू a इनवर्स, ए इनवर्स वड़े गुणता एटले ए गुण्या आई थसे 5 इंटू आई थसे माइनस 7 इंटू ए इनवर्स, कारण के रूल्स एवो छे कि आई इंटू ए इक्वल टू ए थई जशे अने ए इंटू ए इनवर्स एटले एकम श्रेणीक आई थई जशे एटले ए इक्वल टू 5i माइनस 7a इंटू ए इनवर्स, 7a इनवर्स आ बाजू लई जाइए तो इक्वल टू 5i माइनस a तो इक्वल टू 5005, माइनस एने बदले प्लस लखी नाखो, a एटले माइनस 3 माइनस 1 1 माइनस 2, जो श्रेणी ए आपेलो है एने माइनस लखी दो, फाइव माइनस 3 एट 2 माइनस 1 1 3 ए इनवर्स। ले ए इनवर्स शोधवा माटेनी टेक्निक जुदी, तो आ 32 है तो 23 थी गया अने माइनस 1 1 है तो 1 माइनस 1। 4.5 માં વચ્ચે કેટલાક એક્ઝામ્પલ છે શ્રેણીકના જ છે, આપણે જોયું કે એ આપેલો હોય શ્રેણીક અને એના પરથી એ સ્ક્વેર માઇનસ 5a પ્લસ 7i ઇક્વલ ટુ શૂન્ય શ્રેણીક સાબિત કરો તો એમાં ક્યાંય નિશ્ચાયકનો ઉપયોગ આવતો નથી, ટોટલી શ્રેણીકનો એક્ઝામ્પલ છે, એટલે બધું મિક્સ કરેલું છે જાણે, એટલે આપણે થોડું વિભાજિત કરવું પડે કે એ શ્રેણીકમાં જશે અને ત્યારે ગણાવી દીધો હશે એટલે રિપીટ થતો હશે। અત્યારે જે આપણી પાસે એક ખાલી જગ્યા છે, જો શ્રેણીક એ 3x3 કક્ષાવાળો સામાન્ય શ્રેણીક હોય તો એડજોઇન્ટ એનો નિશ્ચાયક બરાબર ખાલી જગ્યા, તો આપણે આ સાબિત કરેલો દાખલો છે કે એ ઇન્ટુ એડજોઇન્ટ એ બરાબર એડજોઇન્ટ એ ઇન્ટુ એ બરાબર નિશ્ચાયક એ ઇન્ટુ આઈ, અને એ પ્રમેયને આધારે નિશ્ચાયક એડજોઇન્ટ એ બરાબર નિશ્ચાયક એનો વર્ગ, 3x3 માટે જ સાબિત કરેલું છે આપણે, એટલે આનો જવાબ નિશ્ચાયક એનો વર્ગ કેમ આવે છે તો આગળ આપણે સાબિત કરેલું છે। 18મો એમસીક્યુ છે કે શ્રેણીક એ બે કક્ષાવાળો સામાન્ય શ્રેણીક હોય તો એ ઇન્વર્સનો નિશ્ચાયક, એનો વ્યસ્ત શ્રેણીક એ ઇન્વર્સનો નિશ્ચાયક ખાલી જગ્યા છે, તો આ પ્રશ્ન છે નિશ્ચાયકનો થયો અને ટફ પ્રશ્ન, ખરેખર અઘરો પ્રશ્ન છે। ધારો કે શ્રેણી કે ઇક્વલ ટુ એ બી સી ડી આપણે ધારી લઈએ છીએ, 2x2 એણે લખ્યું છે બે કક્ષાવાળો સામાન્ય શ્રેણીક, હવે એડી માઇનસ બી સી એનું નિશ્ચાયકનું મૂલ્ય એ પ્લસ હોઈ શકે માઇનસ હોઈ શકે ગમે તો હોઈ શકે, આપણે ધારી લઈએ ધારો કે કે છે નોટ ઇક્વલ ટુ 0, કારણ કે અહીંયા લખેલું છે સામાન્ય શ્રેણીક અને સામાન્ય શ્રેણીકની વ્યાખ્યા જ છે કે સામાન્ય શ્રેણીક ક્યારે કહેવાય તો નિશ્ચાય કે એનું મૂલ્ય 0 હોવું જોઈએ નહીં, તો એને સામાન્ય શ્રેણીક કહેવાય, બીજું એ બી ઇક્વલ ટુ બી એ ઇક્વલ ટુ આઈ થવું જોઈએ, તો એ સામાન્ય શ્રેણીક છે। હવે એ ઇન્વર્સ બરાબર 1/ નિશ્ચાય કે ઇન્ટુ એડજોઇન્ટ એ આપણે સૂત્ર જાણીએ છીએ, તો નિશ્ચાય કે એનું મૂલ્ય આપણે કે લખી દઈશું, એડજોઇન્ટ એ એટલે આપણે અગ્રવિકર્ણ બદલી નાખો એટલે ડીએ કર દો અને માઇનસ સી માઇનસ બી પ્રતિવિકર્ણ માઇનસ કર દો। હવે જે 1/ કે છે એ તો વાસ્તવિક સંખ્યા છે એને અંદર ગુણી શકાય, એટલે ડી અપોન કે માઇનસ બી અપોન કે માઇનસ સી અપોન કે અને એ અપોન કે। હવે આ તમારો એ ઇન્વર્સ આવ્યો, સમજી લો, હવે એ ઇન્વર્સનો નિશ્ચાયક એટલે જે આ ઇન્વર્સ મળ્યો એનો નિશ્ચાયક, અત્યારે શ્રેણીક છે હવે નિશ્ચાયક થઈ ગયું, નિશ્ચાયકમાં રૂલ્સ છે કે
પ્રથમ આરમાંથી સામાન્ય, R1માંથી સામાન્ય લઈ શકો, R2માંથી સામાન્ય લઈ શકો, વન અપોન કે સામાન્ય. વન અપોન કે સામાન્ય લઈ લો બંને હારમાંથી, એટલે અહીંયા ડી માઇનસ બી માઇનસ સી એ, એટલે એટલાનું જ વિસ્તરણ કરવાનું રહેશે. કારણ કે આ તો નિશ્ચાયક છે, એટલે એડી માઇનસ બી સી. પણ એડી માઇનસ બી સી એટલે પરિણામે એક શું કહે છે, તો નિશ્ચાયકનું મૂલ્ય છે કે. તો અહીંયા વન અપોન કે બે વખત કોમન નીકળ્યા હતા અને એક કે આવ્યા, તો કે કેન્સલ, તો વન અપોન કે તો રહે જ, એટલે ગમે એટલા કેન્સલ કરો એ તો રહે જ વન અપોન કે. એટલે કે જે છે ત્યાં તમે નિશ્ચાયક એ લખી શકશો. એટલે વન અપોન નિશ્ચાયક એટલે ડિટર્મિનન્ટે, ડેટે એટલે ડિટર્મિનન્ટે, કે નો નિશ્ચાયક. એટલે આપણો જે ઓપ્શન છે એ અહીંયા બી આવશે, વન અપોન ડેટે. થેન્ક યુ વેરી મચ.